ચોટીલાના ડોળિયા ગામના તળપદા કોળી પટેલ સમાજના યુવા આગેવાન રમેશભાઈ મેરને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખનો તાજ પહેરાવવામાં આવતા કોળી સમાજના આગેવાનોએ શુભેચ્છા સાથે શુભકામનાઓ પાઠવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીની પ્રદેશ ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં આપની જિલ્લાની ટીમમાં આંતરિક વિખવાદથી આપની પ્રદેશ ટીમ દ્વારા આપના જિલ્લાના તમામ હોદ્દેદારોની બરખાસ્ત કરતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો અને ત્યારબાદ તમામ વિવાદોનો અંત લાવવા આમ આદમી પાર્ટીની ગુજરાત પ્રદેશ ટીમ અને સૌરાષ્ટ્ર દક્ષિણ સહિત સુરેન્દ્રનગર જિલ્લા સંગઠન મંત્રી રાજભા ઝાલા દ્વારા ચોટીલા તાલુકાના ડોળિયા ગામના તળપદા કોળી પટેલ સમાજના શિક્ષિત અને સનિષ્ઠ સામાજિક યુવા આગેવાન રમેશભાઈ વાલજીભાઈ મેરને આમ આદમી પાર્ટીના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરીને કોળી સમાજના યુવા આગેવાન રમેશભાઈ મેરને પ્રમુખનો તાજ પહેરાવતા સુરેન્દ્રનગર જિલ્લાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો સહિત કોળી સમાજના લોકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી અને રમેશભાઈ મેરને સમાજના આગેવાનોએ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ઢેર સારી શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા મને રમેશભાઈ મેરને આજે સુરેન્દ્રનગર પ્રમુખ તરીકેની નિમણૂક આપવામાં આવેલી એ બદલ હું ગુજરાતની આમ આદમી પાર્ટીની પ્રદેશ ટીમની ખૂબ ખૂબ આભારી છું તથા સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, ગોપાલભાઈ ઇટાલિયા, ઋષિદાનભાઈ ગઢવી તથા રાજભા ઝાલા અને કમલેશભાઈ કોટેચાનો હું આ તરફે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપ સૌએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને સુરેન્દ્રનગરના પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે. હું આપ લોકોને ખાતરી આપું છું અને આમ આદમી પાર્ટીને પણ ખાતરી આપું છું કે હું નિષ્ઠાથી કામ કરી અને આમ આદમી પાર્ટીને સુરેન્દ્રનગરમાં સારામાં સારું સંગઠન બનાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ.